હે નરેશ, આ આટલા બધા જણ આદિને જોવા આવી ગયા પણ કોઈ છોકરીવાળા હા નથી પાડતા, શું કારણ એનું? અરે ભાઈ, હમણાં આપણે અઠવાડિયા પહેલાં જોવા ગયા હતા ને, ઓલા સાગરભાઈ આજતક નહોતી વાત. હવે એ કહેતા હતા કે હું તમને જવાબ મોકલી, પણ એનો ફોને નથી આવતો અને કંઈ જવાબે નથી આવતો. અરે નથી જાણવો જવાબ, એ લોકો કરશે સામેથી ફોન, તમે શું કામ ઉતાવળ કરો છો આટલી બધી? અરે પણ આપણે ખબર તો પડે ને કે એને ધ્યાનમાં આવ્યું કે નથી આવ્યું. અરે એ લોકો કંઈ વિચારતા હશે, વિચારી લેવા દો, જાણી લેવા દો. અને પણ કોઈ પણ માણસ હોય હા જવાબ ન આપે તો સમજી જવાનું કે શું કામ નહીં આપતા હોય. અરે પણ અઠવાડિયું થયું હવે અને એ કહેતા હતા કે હું આવીશ, હજી આવ્યા નહીં. આદિ, તાર પપ્પાની વાત સાચી છે, જવાબ તો જોઈએ ને. આમ ને આમ તારી ઉંમર જો ક્યાં પહોંચી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમારી જ વાત હાલતી હતી. એમાં શું થાય નરેશભાઈ, જે આપણે ગયા અઠવાડિયે ગયા હતા ને, હા જોવા, હા તે આવી ગયું એ લોકોને ધ્યાનમાં આવી ગયું. એ લોકોને થોડુંક ધ્યાનમાં ઓછું આવ્યું છે અત્યારે. હા તો પણ ક્યાંથી આવે? બધાને ખબર છે કે આ તારી વહુ છે ને, આવ ગામડિયામ છે. અને આદિ માટે આપણે છોકરી જોઈએ ને, એ અત્યારની સિટીની ને સારા કપડાં પહેરવાવાળી ને ફેશનવાળી હોય, એ ઓલી ચલાવવાની નથી, એટલે પછી કોઈ હાથ ન પાડે. ભાઈ, એ ગામડિયું ગામડિયું તમે 25 વર્ષ છે અમારા લગ્નને, પણ તમે છે ને એ શબ્દ મૂક્યો જ નહીં. ગામડિયું ગામડિયું પહેલાં હતી ગામડી, હું નાનથી પાડું ગામડીએ નથી હતી પહેલાં, પણ અત્યારે કેટલી સુધરી ગઈ છે એ તો તમે જુઓ. નરેશ, તું ગમે એ કે, માણા કપડાં ભલે ને ગમે એ પહેરતા હોય, પણ એના જે અસલ ગુણ અને સંસ્કાર હોય ને, એ કોઈ દી ન જાય. આ આપણો આદિ કેવો મજાનો રૂડો રૂપાળો છે, સિટીમાં રહેતો છે, હવે એને આપણે ગામડિયાન તો આપવાના નથી. એને માટે આપણે ગામડિયાન છોકરી તો લાવવાના નથી, અને અહીંની કોઈ હા પાડવાની નથી એ આ તારી વહુને લીધે. અરે પણ બા, થોડી વાર શાંતિ તો રાખો. બોલો વડીલ, એ લોકોને વાંધો શું આવ્યો? તમે ચિંતા ના કરો, આપણી ઘરે તો આવા બહુ બધા છે, આપણા ગગાનું આપણે ગમે તે આપણે પાર પાડી દઈશું, તમે એની ચિંતા ના કરો. રૂડીને રૂપાળી બહુ આપણે લાવશું. પણ મારું કેવું, ટેન્શન ના લો સાગરભાઈ, તમે જો મારા બાને ઓળખો છો, એ એક એક ધારા મંડાણા સબસ તારી વહુને હિસાબે તારા છોકરાનું વહેવાળ ક્યાંય નથી થતું. હવે એ તું તાર ભાભીને ઓળખશો. હા એકદમ બરોબર, હારી રીતે. હું એક વાત કહું તમને, તમે એમ કહો છો ને કે આ ગામડિયાળી લાવ્યો, ઇતર જ્ઞાતિની લાવ્યો, પણ બા હું તમને એમ કહું કે આજના જમાના હિસાબે તમે જો વિચારો ને, તો આ વહુ ઘરમાં પાણીનો ગ્લાસ ઉંચકીને તમને ના પીવડાવે. આ તો બહુ હારા તમારા કિસ્મત છે કે અમારા આ જેવા આ ભાભી તમને મળ્યા કરે. હા હું તમને કહું છું, હા એ આવી અહીંયા 25 વર્ષથી અહીંયા છે, ઘરનું કામે કરે છે, પણ હવે જમાના ને સમય પ્રમાણે એને રહેવું તો જોઈએ ને. હવે આ મારા આદિને માટે જેટલી છોકરીઓ આવે છે ને, એના માવતર ના પાડેશ કે ઓલી ગામડિયાણ મારી છોકરીને ફરવાય નહીં જવા દે, મારી છોકરીને હારા કપડાંય નહીં પહેરવા દે, એટલે બધું ના પાડીને જાય છે. બોલો બાપ, બધી જગ્યાએ મારા મમ્મીનો જ વાંક ના હોય. આ એની ચિંતામાં ને ચિંતામાં હું માંદી રહું છું. અરે મારા કિસ્મતમાં લખેલું હશે એમ થશે. પપ્પા સીધી વાત છે ને, હા જુઓ, જ્યાં સુધી હા ભગવાને જ્યાં અંજલ લખ્યું હોય ત્યાં ન થાય, ત્યાં સુધી સંબંધ થવાનો છે. તારી દાદી રે તો બસ તારી મમ્મીનો જ વાંક દેખાય છે, બીજું કાંઈ એને ખબર જ નથી પડતી. હવે જે ઘરમાં છે, જે સંસ્કાર સંસ્કારી બા છે, એની કદર કરતા નથી. અને બસ માની વહુ ન આવી, આદિની લગ્ન નથી થતા, આદિનું વહેવાળ નથી થતું, બસ એ જ રટણ કર્યા કરે છે. હવે આ ભાઈને, આ સાગરભાઈ તો આપણી ઘરે નથી રહેતા ને, એ તો પારકા રગેરે છે ને, તો એને આપણા ઘરની રગે રગની ખબર છે કે આ એના મારા ઘરના આપણે અને મમ્મી કેટલા હારા છે, કેટલા સંસ્કારી છે, એ બધી એને ખબર છે. અને એ વખાણાઈ કરે છે, પણ જેના ઘરમાં છે એને કાંઈ કદર નથી. પણ એનું સર્ટિફિકેટ લઈને ફરીએ આપણે ગામમાં સિટીમાં છોકરીવાળાને બતાવીએ કે આ મારા ઘરમાં વહુ છે, બહુ સરસ છે, ઘર હાચવે છે, એના સંસ્કાર હારા છે, એટલે તમારી દીકરી આપો એમ કોઈ આપી દે. બા મારા મમ્મીને ખોટું લાગે છે, તમે આ શબ્દો બોલો છો ને, એ અત્યાર સુધી તમારા બધા વેણ સાંભળતા આવ્યા છે અને હજી બાકી છે, તો તમે એના દીકરા માટે થઈને આવા બધા શબ્દો કહો છો. નરેશ અને સાગરભાઈ, તમને કહું છું, સાચું કહેજો, મારી ઉંમર હવે 70 પોગવા આવી, હવે ખબર નથી હું કેટલા વર્ષ રહીશ. હવે આટલું તો મેં જોયું, હવે મને એવું મન ન હોય કે અમારા આદિને હું ઘોડે ચડતો જોઉં, એના જલ્દી લગ્ન થઈ જાય. તમે જો આવું નવું વાક્ય બોલો ને, આવા શબ્દ બોલશો ને,
તો આ ભાઈ સાગરભાઈ છે ને બીજે ક્યાંક વાત કાવતા છે ને, ઈ ને એકવે ઈને એમ થાય કે ઓહો આનો સ્વભાવ તો જોવા માળીનો કેટલો ખરાબ છે, ઈ હું ક્યાંક વેવાળ કરાવીને કોઈક દીકરી આ ઘરે આવશે ને તો એને હક નહીં લેવા દે, એટલે કોક હોય ને ત્યારે એ વાત ન કરાય. કઈ નહીં પપ્પા, મારે થોડું કામ છે, હું જાઉં છું. હા હાલો, મળીએ પછી. જય શ્રી કૃષ્ણ. એ તો આ ડાયો છે તમારો દીકરો કે બોલતો નથી, નહીં તો આ ઉંમરે એને એમ ન થાય કે ઝટમાર લગ્ન થઈ જાય. ક્યારે આપશો? બે દિવસ, બે દિવસ તો તમે આ લગભગ મહિના થાય બે દિવસ કરો છો, તમારે બે દિવસ તો કદી ખૂટ્યા જ નહીં. હવે આ છેલ્લા બે દિવસ હો, હવે મને વાયદો નહીં આપતા મહેરબાની કરીને, નકર તમને હું ભૂંડા લગાડી સોસાયટી વચ્ચે. તમારા બાની અને તમારી વાત મેં સાંભળી. અરે બા તો એ બોલા કરે, તારે બહુ મગજમાં નહીં લેવાનું. પણ આટલા વર્ષો પછી પણ બા મને અપનાવી નથી શક્યા. મને એ નથી સમજાતું કે જે સમયે મેં તમારી સાથે લગ્ન કર્યા ત્યારે જ કહ્યું હતું ને કે તમારા બા મને અપનાવશે. હું ગામડાની છું, ઓછું ભણેલી છું, ત્યારે તમે જ કીધું હતું કે એ તો રહેતા રહેતા બધું સારું થઈ જશે. આજે 25 વર્ષ પછી પણ બા એ જ વાતને પકડીને બેઠા છે કે આપણા લગ્ન, એટલે કે તમે મારી સાથે જે લગ્ન કર્યા એ સાવ ખોટા છે. બાને મારે કહેવું હતું કે તમે જે ગામડાની છોકરી કરો ને એ 25 વર્ષ પહેલાંની હતી, અને અત્યારે 25 વર્ષમાં તો કેટલો ફરક આવી ગયો છે. અત્યારે કોઈ નો કહે કે આ ગામડાની છે, અને છતાંય બસ એને એક મગજમાં એક ભૂસું ભરાઈ ગયું છે કે મારી નરેશની વહુ ગામડાની, મારી નરેશની વહુ ગામડાની. બસ હવે ભૂસું એનું કાઢવું જોઈએ મગજમાંથી. પણ તમે વિચાર કરો, આપણા આદિત્યના લગ્ન નથી થતા, એમાં મારો શું વાંક? હે, તમારો ને મારો બંનેનો દીકરો છે, તો બા એનો દોષ મારા માથે તો ન નાખી શકે ને. બા તો એક જ વાતની રટણ પકડીને બેઠા કે હા આદિત્યના લગ્ન નથી થતા, એનું કારણ એની માં છે. અરે હું ઓછું ભણેલી છું, હું ગામડાની છું, તો શું કરું? હવે જ્યાં નસીબ હતું ત્યાં મારા લગ્ન થયા, હવે તો બાએ બદલાવવું પડે ને. હા, બદલાવવું જ પડે. પણ બા છે એમ તો નહીં જ બદલાય, અને બાને એ ખબર નથી પડતી આટલી ઉંમર થઈને તોય કે આ જોડી છે ને એ ઉપર વાળો ભગવાન બનાવે છે, કંઈ માણસ નથી બનાવતા. માણસ તો ખાલી નિમિત્ત હોય છે, અને જ્યારે આપણે આદિત્યનું જ્યારે લખાયેલું હશે ત્યારે એ જ સમય અને ત્યારે થઈ જ જાહે, એમાં એ બા છે ને ખોટી ચિંતા કરે છે. અને તને એમ કહે છે ગામડાની તો એ ક્યાંય ક્યાંય કે સિટીના હતા. બધી વાત સાચી છે, પણ બાને હું ગામડાની છું એ તો નડતરરૂપ હતું જ, પણ હું નથી ભણીને એનું પણ એમને દુઃખ છે. ને એ વસવસો મને લાગે છે ત્યાં સુધી બા જીવશે ને ત્યાં સુધી એમના દિલમાંથી આ વાત નહીં જાય. એમના મન અને મગજ પર આ વાત ઘર કરી ગઈ છે કે મારી વહુ ગામડાની છે, ભણેલી નથી, એને કંઈ આવડતું નથી. પણ એ નથી જોતા કે આ 25 વર્ષમાં આ આખા ઘરને મેં જ ચલાવ્યું છે, મેં જ સંભાળ્યું છે. પણ તમે હવે તમારા બાને સમજાવો ને તો જ. બાકી મારી તો ક્યારેય કોઈ વાત નથી માનતા. હું તો કહેવા જાઉં ને તો પણ મારું અપમાન કરી નાખે છે. સારું કહે ને તો એને તો એમ જ લાગશે, મને ખરાબ કીધું, કારણ કે એના મગજમાં તારી છબી જ ખરાબ છે. ગામડી અને બસ એને મગજમાં એ જ છબી અંકાઈ ગઈ છે, એટલે તું એને કંઈ કહેતી નહીં. એ જેમ કહે ને એનું ખાલી સાંભળી લેજે, અને એવું લાગશે ને તો હું એને કહે, અને જો નહીં માને ને તો મારે ગુસ્સો કરવો પડે ને તો ગુસ્સો હદન કરવો પડશે. પણ ગુસ્સો શું કામ કરવો? હું સમજું છું કે એ તમારા બા છે, તમે અમારા બંને વચ્ચે આટલા વર્ષોથી પીસાઈ રહ્યા છો. તમે નથી મમ્મી બાજુ બોલી શકતા કે નથી મારી બાજુ, પણ
હવે સમય જતાં તો માણસે પોતાનામાં સુધારો લાવવો જોઈએ ને, પણ બા તો સુધારો લાવવા તૈયાર જ નથી. એ હવે ન સુધરે, કારણ કે હવે આમે એની ઉંમર થઈ ગઈ છે, એટલે એ જેવા છે ને એવા જ રહે. હવે આપણે છે ને એ બોલે ને એ આપણે સાંભળવાની આદત પાડવી પડશે, અને જો એ સુધરવાના હોય ને તો એ પહેલાં સુધરી ગયા હોય. આ 25-25 વર્ષથી જો સુધર્યા ન હોય તો હવે એ 25 દિવસમાં હું સુધરી જવાના છે. સાચી વાત છે તમારી, આટલા વર્ષોમાં બામાં ફરક નથી આવ્યો તો હવે તો શું આવવાનું. પણ હવે બા બોલે છે ને તો દિલ પર લાગે છે વાત. એમ થાય છે કે હવે તો બા એમ મને એકવાર અપનાવી લે કે હું એમના જ ઘરની વહુ છું. અને તને છે ને બા ફરે ને ગમે કે મેં કોઈ દિવસ તને કાંઈ કીધું, અને બાને છે ને તું ગામડીયન છો, ઓછું ભણેલી, એ કોઈ પ્રોબ્લેમ નથી. બાની છે ને એ ઈચ્છા હું સમજી ગયો છું. બાને એમ છે કે તું બીજી કાસ્ટની છો ને, એટલે બીજી જ્ઞાતિની છો ને, એ વાંધો છે એને, પણ એ કંઈ નથી એકદમ મોટે. હા હા મહેશભાઈ, અચ્છા એવું કરવું છે, હા તે વાંધો નહીં. હા હા, નહીંતર મેં કીધું એ લોકો આવી જાત તો સારું રહેત. હા તે કંઈ વાંધો નહીં, તમે તારે અમે જઈ આવીએ ને બે વસ્તુ થઈ જાય ને. હા હા હા, આજે જ જઈ આવશું. અમીરા હા ભાઈ બોલ. જો હું તને શું કહું, આપણે જે છોકરો જોવા જવાનું એ વાત હતી ને, તો મહેશભાઈનો ફોન આવ્યો હતો આગળ કે એક કામ કરો, તમે પેલા જોઈ આવો અને તમે ઘર ખોડું બધું જોઈ લો ને, તો પછી એ લોકોને બોલાવે, ખોટા એ લોકો આવે ને આપણે જાવું એને કરતા મકાન ને બધું તમે જોઈ લો ને પછી આપણે નક્કી કરીએ એમ કીધું. પણ હું શું કહું છું, એ લોકો પેલા આવી ગયા હોત તો સારું હતું ને, એ લોકો મને જોઈ લેત ને પછી વાંધો નહોતો. હવે ઘર તો હું જોઈ આવીશ પછીની રાતે. અરે હવે મહેશભાઈ જો એક તો વાત અકાવી છે, તને જ ખબર છે આપણે મમ્મી પપ્પા નથી, મહેશભાઈ આપણું જે કાંઈ છે મતલબ આપણે મકાન માલિક છે, અને એ આપણે ધ્યાન દે છે, થોડાક ભાડું ઓછું લે છે, તો પછી એ કે એમ કરને તને હું વાંધો, અહીંયા એ જો આવે કે આપણે જાવે હું ફેર પડે. અચ્છા એટલે મહેશભાઈ ભાડું ઓછું લે છે એટલે ગમે તે કે આપણે કરી નાખવાનું. અરે મને છોકરો ગમશે, હું વાત આગળ ચલાવીશ પછીની વાત છે. અરે એ બધી વાત પછી કરવાની છે, તને ક્યાં કીધું કે તારે છોકરાને લગ્ન કરી નાખવાના છે. આ તો મહેશભાઈનો ફોન આવ્યો હતો કે એને કંઈક કામ છે ને એટલે બહાર જવાના છે, એટલે કે તમે બેનભાઈ બે જઈ આવો અને મેં વાત કરી લીધી છે બધી, એમ એને કીધું સામેથી, તો આપણને શું વાંધો છે. ઠીક છે, પણ આપણે આજે જોવા જઈએ ને એ લોકોને ચોખવટ કરી દેવાની કે મારી બેન મહિનામાં 4 વખત મૂવી જોવા જશે, 2 વખત હોટલમાં જમવા જશે, અને કપડાં અને ચપ્પલ છે ને એ દર મહિને નવા જોશે. અરે તું તો તારા પપ્પાને જેમ ડિમાન્ડ કરીને બધું કહેતી હોય, નાની હોય ને એવી રીતના વાત કરે છે. મારી સાસરીમાં આમ કહી દેજે હું જોવા જાઉં છું ને આમ ચોખવટ, હવે એવી કઈ ગાંડા જેવા કોઈ ચોખવટ કરે અત્યારે છોકરી જોવા ગયા હોય ને. કેમ એમાં શું વાંધો, અરે પાછળથી ખોટી રોડ નીકળે ને એની કરતા વધારે બેટર કે અત્યારે બધું કહી દઈએ ને કે ચલો ભાઈ અમારી આ ડિમાન્ડ છે, જો તમે પૂરી કરી શકતા હોય ને તો હા પાડો, બાકી બીજો છોકરો જોઈ લેવાનો. અરે પણ તું કોઈ તારી બેનપણીને ખાલી પૂછજે, કોઈ જોવા ગયું હોય તો એના ભાઈએ કે એના પપ્પા કોઈ હારે ગયું હોય એને એવી ચોખવટ કરી છે કે ભાઈ અમારી છોકરીને ફરવા જવાનો શોખ છે, અમારી છોકરીને એટલી એટલી વસ્તુ જોઈએ છે, તું પેલા કોઈને પૂછજે પછી હું ત્યાં પૂછું. અરે પૂછવાની ક્યાં વાત છે, હા મારી ફ્રેન્ડ નેન્સી 3 મહિના પહેલા સગાઈ કરી છે, અરે ઘરે બધી ચોખવટ કરી હતી કે નેન્સી કપડાં કેવા પહેરશે, જમવાનું કેવું બનાવશે, કેટલી વાર બહાર જશે, ટોટલ ચોખવટ કરેલી છે બધી. નેન્સી બાપા શું કરે છે, ધંધો કરે છે ને, એને બાપા છે, એને ભાઈ છે, એની માં છે, બધા છે, અહીંયા ઘરનું મકાન છે. આપણી પાસે કંઈક હોય ને તો આપણે ચોખવટ કરી શકીએ, હવે આપણી પાસે છે હું આ રૂમ રસોડામાં તો આપણે બે રહીએ છીએ, અને તું કે એવી બધી ચોખવટ કરજો. પણ આપણે રૂમ રસોડામાં રહીએ છીએ ને એટલે જ કહું છું કે આપણે સામેવાળા સાથે ચોખવટ કરી લેવી જોઈએ, કાલ સવારે ત્યાં પણ રૂમ અને રસોડામાં રહેવાના વારા આવશે. અરે ના મહેશભાઈ કહેતા હતા એ લોકોને સારું છે, મકાન ઘરનું છે, દેશમાં 12 વીઘા જમીન છે, છોકરો સારું કમાય છે, તો પછી બીજી બધી કઈ ચોખવટ અલગ અલગ ન કરવાની હોય એમાં. અને છોકરો લાગે છે કેવો, દેખી તો કેવો છે. એ કહેતા હતા મીરા અરે સારી જોડી બને એમ છે, તો જ વાત અકાવી હોય ને. એ તો કહી જ દે ને કે મીરા સાથે સારી જોડી બને એમ છે, નહીં પરણતો હોય કોઈ નહીં રાખતું હોય એટલે મારી સાથે પરણાવવાની વાતો કરતા હશે. તને મારે કેમ સમજાવી, આ મહેશભાઈ આપણા હિતે શું છે કે એ લોકોના થોડા સંબંધી છે, અને મેં મહેશભાઈને કીધું તું કે તમે મારી બેન હાટું જોણ કરજો એટલે એ વાત અકાવે છે. તને તો ખબર છે આપણા કુટુંબમાં કોઈ આગળ હાલે એમ છે. ના રે ના, આપણે તો કોઈ છે જ ક્યાં તો આગળ હાલે,
ઠીક છે, તું કહે છે તો આપણે જોઈ આવીએ. આજે જવું છે? હા આજે જવાનું છે, એનો ફોન આવે ને મહેશભાઈ કીધું છે, બધું કન્ફર્મ જ છે. તોય છતાં હું તમને ફોન કરું ને, તો આજ સાંજે જઈ આવશું અથવા તો કાલ સાંજે, કંઈ નક્કી નથી. પણ જો આજ સાંજે જવાનું થાય ને કાલે જવાનું થાય, સમજે. અને તું છે ને તારી જીભ મોઢામાં રાખજે, ત્યાં કંઈ ચોખવટ નહીં કરતી. વાત કરવા મોકલે ને તો વ્યવસ્થિત જ વાત કરવાની. હું કહું છું વ્યવસ્થિત વાત કરવાની, સાંભળી લીધું, હવે જાઓ. ખાલી પૂછવાનું, જેટલું નામ જેટલી વસ્તુ જરૂરિયાત હોય ને એટલી જ તે. હું ધંધો કરો ને આ તેને બહુ ડીપમાં જઈને નહીં પૂછતો ને. સારું જાઓ હવે. હા જા, અને અત્યારે સાહ બનાવી દે, પછી આપણે સાંજે જાવી દઈએ તો ત્યાં પીવું જ તે હોને. નરેશ, ઓલા મહેમાન આવું આવું કરતા હતા, ફોન તો કર, ક્યાંક આપણું ઘર ગોતવામાં અટવાતા ન હોય. અરે એમાં હું આપણે ફોન કરવી ને તો એને એમ લાગે છે કે આને જ વધારે ગરજ હશે, સમજ્યા. અને બહુ ફોન નોકરાઈ પાછા આવું હોય ને ત્યાં. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. આવો આવો બેસો. આ મહેશભાઈનો ફોન આવ્યો હતો કે એને આજે અચાનક બહાર જવાનું થયું ને, કે મેં વાત કરી લીધી છે નરેશભાઈ, રે તમે જઈ આવજો ને, એટલે વાત થઈ ગઈ છે ને. હા વાત તો થઈ ગઈ હતી. હા, શું નામ બેટા તારું? મીરા. મીરા, આ મારો દીકરો આદિત્ય. હાય. હાય. ભણેલો ગણેલો છે? ઠેઠ કોલેજના બધા પૂરા વર્ષ કર્યા છે. અચ્છા. હા, અને હવે તો મસ્ત નોકરી મળી ગઈ છે. અને હા છે ને, એટલે બેટા કેટલું ભણ્યો કઈ તો દે. હા, બીકોમ કમ્પ્લીટ કરેલું છે અને જોબ કરું છું. વેરી ગુડ. મહેશભાઈ બધી વાત કરી હતી અમને લોકોને, બસ હવે ભાઈ જે નક્કી કરે. હા બેટા, તને ઘરના રસોઈ પાણી બધું આવડે છે ને? હા આવડે તો છે, પણ હા એ બધું આવડે છે એને. એમાં શું છે, થોડુંક થોડુંક અત્યારનું જે આવતું હોય ને એ બધું આવડે, જૂની વસ્તુ હોય એ ન આવડતી હોય. અને એટલે હા એવું બધું આવડે છે. અને તું કેટલું ભણી બેટા? હું કોલેજ કમ્પ્લીટ કરી છે, પછી આગળ નથી ભણી. સરસ. કે ભાઈનું ધ્યાન રાખવાવાળું ઘરે કોઈ નહોતું ને, એટલા માટે. અને હું શું કહું, તમારે અહીંયા આ મકાન મહેશભાઈ તો કીધું હતું કે ઘરનું જ છે, તો અહીં બીજી કઈ પ્રોપર્ટી તમારે ખરી? અમારે છે ને આ પેલું શું કહેવાય, બે ગોડાઉન રાખ્યા છે, એની અંદર છે ને આ પેલા અમે ભંગારના વેપારીને ભાડે આપ્યું છે. પછી આ આમની એક ઓફિસ છે, પછી આના સિવાય અમારા બે ફ્લેટ છે. રીચા, અમે કહીએ છીએ બધું. ના ના ભલે ને ભલે બેન. એટલે આના સિવાય અમારા બે ફ્લેટ છે, પછી એક બેટા આપણે પેલું પેલું જકાતનાકા પાસે રાખ્યું, એને શું કહેવાય, એક પ્લોટ પણ છે. અને હવે બધું અમે જ કહીશું, તમે કહો ને તમે શું કરો છો? ના અમે તો બિઝનેસ, મારા ભાઈ બિઝનેસ કરે છે ને, બહુ મોટો બિઝનેસ છે મારા ભાઈનો. પણ એ બધી વાત પછીની છે ને, અત્યારે અમે લોકો જોવા આવ્યા છીએ તો સવાલ પણ તો અમે કરીશું ને. હા હા કેમ નહીં, પણ પૂછો તમારે જે પૂછવું હોય તે. એ તો હું તમારી સાથે વાત કરીશ ને. હા કેમ નહીં, કઈ વાંધો નહીં. તમે આપણે જે શરતો એમાં એવું છે કે મારી બેન છે ને અહીંયા પહેલેથી શહેરમાં રહે છે, એટલે પહેલેથી એની બેન પણ યારે એને એમ જાતી હોય ને ફિલ્મ જોવાની એવું, એટલે એ થોડુંક બહાર જમવાનું ને પિક્ચર જોવાની એવી આદત છે. એટલે મતલબ ચિંતા નહીં કરો તમે, નકરી ચિંતા મૂકી દો આ બધી વાતની. જો આ વર્ષમાં એકવાર ફિલ્મ જોવાઈ લઈ જાય, જમવાઈ લઈ જાય, અને અમાર દિવાળીમાં તો છે ને અહીંયા જેટલા હગાવાડા રહે ને એ બધા ત્યાં જમવાનું રાખે છે, એટલે આમાં કઈ વાંધો નહીં આવે, તમે ચિંતા નહીં કરો. બહાર તો અમે જાઓ અને અમે તો છે ને ચોપાટીએ જઈએ છીએ, ઘરેથી થેપલા દહીં સૂકી ભાજી બધું બનાવીને જઈને ત્યાં એ ઉજાણી કરીએ. નરેશભાઈ એક કામ કરીએ, અત્યારે આપણે આ બધી વાત તો પછી થતી રહેશે, આપણે અત્યારે છોકરી છોકરાઓને વાત કરાવી દઈએ, એકબીજાને ધ્યાનમાં આવી જાય, પછી આગળની વાત કરશું તમ તારે. હા હા સાચી વાત છે. જા બેટા, એમને બાજુના રૂમમાં લઈ જા ને, તારે જે પૂછવું હોય ને પૂછી લે. જા બા, આ છોકરો ને છોકરી એકલા વાત કરવા જશે લે, આવું તો પહેલી વાર. હા હવે એવું જ છે, જુઓ અત્યારના સમય પ્રમાણે બધા લોકો વાત કરતા હોય છે. ના ના વાંધો નહીં, તમને કઈ પ્રોબ્લેમ હોય તો ઇટ્સ ઓકે,
વાત નથી કરવી, આપણે પછી વાત કરી લેશું. ના ના, એવું નથી બેટા, આ તો નવા જમાનાની નવી રીત હોય ને. આ તો હું પહેલાના જમાનાની વાત કરતી હતી. અમારા જમાનામાં અમર તો મા બાપ નક્કી કરે ને એ જ થતું હતું, પણ હવે હાલશે હાલશે, કાંઈ નહીં. એ તો તમને અને અંકલને જોઈને લાગ્યું. હા, કાંઈ વાંધો નહીં, એક કામ કર આજે બેટા, જા જા બતાવી આવ, આપણું આખું ઘર બતાવી આવ. હા જા. આમ જો તમે છે ને સહેજે ઉપાધિ નહીં કરતા, આમ જો બેને ધ્યાનમાં આવી જાય તો આપણે ઘડી આ લગ્ન જ લેવડાવી લઈએ. તમારી બેન તો બહુ રૂપાળી છે હો, સુંદર દેખાય છે, અને આ ગુલાબી કલરનો ડ્રેસ પહેરીને આવી એવી સુંદર ને એવી સરસ લાગે છે. છોડી, મને એમ લાગે છે કે હા પાક્કું જ હશે. હે, તમે હા ના નો જે જવાબ આપો એ હાલો હાલો, હું તમારા માટે સરસ મજાની ચા નો ગાંઠિયા નાસ્તો લેતી આવું. આપણે આપણા દીકરા એ પસ્તાવાનું રે. બસ